નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એકમ બે ઠંડી કાવ્યની શબ્દ સમજૂતી અને સ્વાધ્યાયના પ્રશ્નો જોયા હતા. સ્વાધ્યાયના પ્રશ્નોમાં પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન બીજો, નીચેના દરેક શબ્દના બે બે વાક્યો લખો. પ્રશ્ન ત્રીજો, નીચે આપેલા બે શબ્દો પરથી એક વાક્ય બનાવો. તે પ્રશ્નો જોયા હતા. હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ. પ્રશ્ન ચાર, બોક્સમાં આપેલ ટ્રાફિક સંકેતોને યોગ્ય સાઇન બોર્ડ સામે લખો અને આ નિશાનીઓ શું સૂચવે છે તેની ચર્ચા કરી લખો. અહીંયા જુદા જુદા છે એ સાઇનના છે, એ નામ આપેલા છે. હવે અહીંયા બોક્સની અંદર તમે જોવો છો ચિત્ર કે ભાઈ એક માણસ ચાલતો હોય છે, ફરતી કોર રાઉન્ડ છે અને આડી લીટી આપેલી છે. તે ચિત્ર છે નો એન્ટ્રીનું છે. એટલે કે અહીં શું કહે છે, જ્યાં આવું નિશાન તમને જોવા મળે તો ત્યાં પ્રવેશ કરવાની મનાઈ હોય છે. એટલે કે જે રસ્તો બંધ હોય, જ્યાં પ્રવેશ કરવાની મનાઈ હોય, ત્યાં આવું ચિત્ર આપને, આવી સાઇન જોવા મળે છે. એટલે કે આ રસ્તે પ્રવેશ કરવાની મનાઈ છે. ત્યાર પછી બીજું અહીંયા છે, એ બોક્સની અંદર આપેલો સંકેત છે, પી લખેલો છે, ફરતી કોર રાઉન્ડ છે અને આડી લીટી છે. તો એ નો પાર્કિંગનો છે, એ સાઇન છે. નો પાર્કિંગની સાઇન એટલે જ્યાં આવું બોર્ડ મારેલું હોય, ચિત્ર દોરેલું હોય, આવો સંકેત જે જગ્યાએ હોય ત્યાં તમે ગાડી પાર્ક કરી શકો નહીં. એટલે કે આ જગ્યાએ વાહન પાર્ક કરવું નહીં, એવી સાઇન આ દર્શાવે છે. ત્યાર પછી અહીં આડી લીટીની અંદર, ત્રિકોણની અંદર એક માણસ છે એ ચાલતો બતાવેલો છે. આ સાઇન છે એ ઝીબ્રા ક્રોસિંગની છે. એટલા માટે ઝીબ્રા ક્રોસિંગ, ઝીબ્રા એટલે કે સામાન્ય રીતે ઝીબ્રાના ઉપર જેવા પટ્ટા હોય છે એવા પટ્ટા અહીંયા કાળા કલરના છે, તો એટલા માટે એ ઝીબ્રા એવો શબ્દ છે. તો ઝીબ્રા ક્રોસિંગની આ છે એ સાઇન છે. આનો અર્થ એવો થાય કે રાહદારી એટલે કે ચાલીને જનારાઓ હોય તે આ જગ્યાએથી એને રસ્તો ઓળંગવો. આવી લાઈન હોય ત્યાં વાહન ચલાવી શકાય નહીં, માત્ર છે એ પગપાળા ચાલીને જતા વ્યક્તિઓ જ છે ત્યાં ચાલી શકે, એટલે અકસ્માતથી બચી શકાય. એટલા માટે આ સાઇન એવું દર્શાવે છે કે રાહદારીઓએ આ જગ્યાએથી રસ્તો ઓળંગવો. ત્યાર પછી છે આ ત્રિકોણની અંદર છે જે આ કાળી સાઇન છે એ સ્પીડ બ્રેકરની સાઇન છે. સ્પીડ બ્રેકરની નિશાની છે જે એવું દર્શાવે છે કે જ્યાં આ સાઇન હોય છે ત્યાં આગળ જ છે એ ઢોળાવ છે, બ્રેકર છે. એટલા માટે અહીં આગળ બમ્પ છે, માટે વાહન ધીમું પાડો. કારણ કે સ્પીડમાં જાય તો અકસ્માત થાય, એટલે કે આગળ છે આવી રીતે છે બમ્પ કે આપેલો છે, સ્પીડ બ્રેકર છે, એ આ સાઇન દર્શાવે છે. ત્યાર પછી ગોળ આવી નિશાની છે, અંદર હોર્નનું નિશાન છે, આડી લીટી છે, એ નો હોર્ન છે, એની સાઇન છે. એ એવું દર્શાવે છે કે જ્યાં આ નિશાની હોય ત્યાં આસપાસ છે જગ્યાએ છે જ્યારે પસાર થાય વાહન તો હોર્ન વગાડવું નહીં. એટલે કે આ જગ્યાએ જ્યાં આ નિશાની હોય તે જગ્યાએ વાહન પસાર થાય ત્યારે હોર્ન વગાડવું નહીં. ઘણી વખત એવી જગ્યાઓ હોય જ્યાં હોર્ન વગાડવાથી છે આસપાસના વ્યક્તિઓને છે કે એને નુકસાન થતું હોય ત્યારે આ હોર્ન વગાડવાની ના પાડવામાં આવે છે. દાખલા તરીકે હોસ્પિટલની આસપાસ કે હોર્ન વગાડવાથી દર્દીઓને તકલીફ થાય
ત્યારે આવું સાઇન તમને ત્યાં જોવા મળે છે। ત્યાર પછી ત્રિકોણની અંદર છે આ રેલગાડીના રેલવેના પાટા જેવી છે એ સાઇન આપેલી છે। તે સાઇન આખી બતાવે છે રેલવે ગેટ, એટલે કે એનો અર્થ એવો થાય કે અહીં આગળ રેલવે ગેટ છે, માટે સાવધાની રાખીને વાહન ચલાવો। જે જગ્યાએ છે રેલવે ફાટક હોય, રેલવેના પાટા પસાર થતા હોય, તે જગ્યાએ આવી સાઇન છે એ બતાવેલી હોય છે। પ્રશ્ન નંબર 5, નીચેની કાવ્ય પંક્તિઓ સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે લખો। અહીં ચાર પંક્તિઓ આપેલી છે એ સુવાચ્ય સ્વચ્છ અક્ષરે લખવાની છે। પહેલી પંક્તિ છે કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી। બીજું વાક્ય છે દૂધી માસી ઝટ પહેરાવો બંડી। ત્રીજું વાક્ય છે આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો। ચોથું વાક્ય છે મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો। એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। કાવ્ય પંક્તિ છે આના કરતા થી માંડીને હૂંફનું નામ ત્યાં સુધીનું છે એ કાવ્ય પંક્તિ છે એ લખવાની છે। કાવ્ય પંક્તિ શું છે તો કે આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો, અહીં તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ। પ્રશ્ન નંબર 7, ઉદાહરણ મુજબ કાવ્યમાંથી પ્રાસવાળા શબ્દોના જોડકા બનાવો। અહીંયા જેમ પ્રાસ આપેલો છે ઠંડી બંડી, તો એવા શબ્દો આપણે છે એ જોઈએ। દડકો તડકો, ગામ નામ, ઘારી મારી, બહાર પાર, સડકો તડકો। પ્રશ્ન નંબર 8, નીચેની પંક્તિઓ વાંચો। લાલ લાલ મરચાજી, તીખી તીખી ચર્ચાજી। તમે પણ આવી પંક્તિઓ બનાવો અને લખો। તો અહીંયા પંક્તિઓ આપણે જોઈએ, પેલી જોઈએ ધોળા ધોળા મૂળા ભાઈ તેથી લાગે રૂડા ભાઈ। બીજી મમ્મી બોર લાવે સાર્થકને બોર ભાવે। ત્રીજી જોઈ અડકો દડકો રમતા અમે સાંજ સવાર ભમતા। તો આવી બીજી પંક્તિઓ પણ તમે છે એ બનાવી શકો। પ્રશ્ન નંબર 9, નીચેના શબ્દો શબ્દકોશના ક્રમમાં ગોઠવો। અહીં શબ્દ આપેલા છે એના ક્રમ પ્રમાણે સૌથી પહેલા આવશે ટ એટલે કે ટમેટું, પછી આવશે ઠ એટલે કે ઠંડી, પછી આવશે ત એટલે કે તડકો, એના પછી આવશે બ એટલે બંડી, એના પછી આવશે સ એટલે કે સૂરજ। અહીં જે સ્વાધ્યાય આપણે ચલાવ્યું છે તે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ છે એ તમે તમારી રફ બુકની અંદર અત્યારે લખો, સાથે સાથે ચોપડીની અંદર પણ છે એ જોઈ જોઈને લખી લો।